નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે નવા અભ્યાસક્રમ પ્રમાણે ધોરણ 7 વિષય વિજ્ઞાન ચેપ્ટર 10 ની સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા કરીશું. જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરી દો. તો ચાલો શરૂ કરીએ. પ્રકરણ 10, વિદ્યુત પ્રવાહ અને તેની અસરો. પ્રશ્ન 1, વિદ્યુત પરિપથમાં વિદ્યુત ઘટકોને રજૂ કરતી સંજ્ઞાઓ તમારી નોટબુકમાં દોરો, જેમાં સંજ્ઞાઓ કઈ કઈ દોરવાની છે? તો જોડાણ તાર, ઉપસ્થિતિમાં કળ, વિદ્યુત બલ્બ, વિદ્યુત કોષ, ઓન સ્થિતિમાં કળ અને બેટરી. જે સંજ્ઞાઓ આ પ્રમાણે છે: જોડાણ તાર, વિદ્યુત સ્થિતિમાં કળ, વિદ્યુત બલ્બ, વિદ્યુત કોષ અને ઓન સ્થિતિમાં કળ, અને છેલ્લું છે બેટરી. પ્રશ્ન 2, આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત પરિપથને દર્શાવતી વિદ્યુત રેખાકૃતિ દોરો. આ આકૃતિમાં દર્શાવેલ છે આપેલ વિદ્યુત પરિપથની વિદ્યુત રેખાકૃતિ નીચે મુજબ છે. આગળ જતા પહેલા અમારી એક એપ્લિકેશન છે, વેદ ડિજિટલ એજ્યુકેશન, જેને ગૂગલ પ્લે સ્ટોર પરથી આજે જ ઇન્સ્ટોલ કરો. ઇન્સ્ટોલ કર્યા બાદ ઓપન બટન પર ક્લિક કરવા બાદ અહીં તમારો મોબાઈલ નંબર એન્ટર કરો. મોબાઈલ નંબર એન્ટર કર્યા પછી સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાથી 4 અંકનો ઓટીપી આવશે. એને એન્ટર કર્યા પછી આ પ્રકારનું એક પેજ ઓપન થશે, જેમાં એકમ કસોટી દ્વારા પ્રકાશિત બધા જ એક્ઝામ પેપર અહીંથી મળી રહેશે. એ ઉપરાંત યુટ્યુબ વિડીયોઝ પર ક્લિક કરવાથી જે તે ધોરણના પ્રકરણ વાઇઝ સોલ્યુશન મળી રહેશે, જેમાં સ્વાધ્યાય સોલ્યુશન, પાઠની સમજૂતી, ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન બધા જ વિડીયોઝ તમને મળી રહેશે. આ માહિતી તમારા બને એટલા મિત્રો અને સગા સંબંધીઓને શેર કરો. તો ચાલો આગળ વધીએ. પ્રશ્ન 3, આકૃતિમાં 4 વિદ્યુત કોષોને લાકડાના બોર્ડ પર ગોઠવેલા છે, તો 4 વિદ્યુત કોષ ધરાવતી બેટરી બનાવવા માટે તમે તાર વડે તેના ધ્રુવોને કેવી રીતે જોડશો તે દર્શાવતી રેખા દોરો. આ 4 વિદ્યુત કોષોની આકૃતિ જોવા મળે છે, જેને આપણે કઈ રીતે જોડશું? તો પોઝિટિવ અને નેગેટિવ ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય છે, એના માટે એને આ રીતે જોડવામાં આવશે. 4 વિદ્યુત કોષોનું ધ્રુવોનું જોડાણ આ પ્રમાણે છે. ચોથું, આકૃતિમાં દર્શાવેલા વિદ્યુત પરિપથમાં બલ્બ પ્રકાશતો નથી, તમે આ સમસ્યાને ઓળખી શકો ખરા? બલ્બ પ્રકાશ આપે તે માટે વિદ્યુત પરિપથમાં જરૂરી ફેરફાર કરો. આ આકૃતિમાં દર્શાવેલ છે એનો જવાબ આપણે જોઈશું. 2 વિદ્યુત કોષોને જોડવામાં સમસ્યા છે, બંને ધન ધ્રુવો સાથે જોડાયેલા છે. તેમાં ધન ધ્રુવને ઋણ ધ્રુવ સાથે જોડવાથી સમસ્યાનું સમાધાન થઈ જશે, માટે બલ્બ પ્રકાશતો થશે. વિદ્યુત પરિપથ નીચે મુજબ જોડવો પડે. આ પ્રમાણે પ્લસ અને નેગેટિવ એકબીજા સાથે જોડવાથી જોડાણ થશે. 5, વિદ્યુત પ્રવાહની 2 જુદી જુદી અસરોના નામ આપો. અસરો નીચે મુજબ છે. પહેલું, વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર અને બીજું છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર. નેક્સ્ટ, 6 પ્રશ્ન, જ્યારે તારમાં વિદ્યુત પ્રવાહ ચાલુ કરવામાં આવે છે ત્યારે તેની નજીકમાં રહેલી હોકા યંત્રની સોય તેની ઉત્તર દક્ષિણ દિશામાંથી આવર્તન પામે છે, સમજાવો. જેનો ઉત્તર છે, હોકા યંત્રની સોય એક નાનું ચુંબક છે, તે ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. જ્યારે હોકા યંત્રની નજીક રહેલા તારમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તાર પણ ચુંબક તરીકે વર્તે છે, આથી તારની આસપાસ ચુંબકીય અસર પેદા થાય છે. જેમાં હોકા યંત્રની સોયની નજીક કોઈ ચુંબક લાવીએ ત્યારે સોય તેની ઉત્તર દક્ષિણ સ્થિતિમાંથી આવર્તન પામે છે, તેમ અહીં પણ હોકા યંત્રની સોયને તારનું ચુંબકત્વ અસર કરે છે, આથી હોકા યંત્રની સોય તેની ઉત્તર દક્ષિણ દિશામાંથી આવર્તન પામે છે.
પ્રશ્ન સાત. આકૃતિમાં દર્શાવેલા વિદ્યુત પરિપથમાં જ્યારે કળ વડે પરિપથ પૂર્ણ કરવામાં આવે ત્યારે શું હોકા યંત્રની સોય આવર્તન દર્શાવશે? જેનો ઉત્તર છે ના. અહીં વિદ્યુત પરિપથમાં વિદ્યુતનો કોઈ સ્ત્રોત જેમ કે વિદ્યુત કોષ જોડાણમાં છે જ નહીં. આથી પરિપથમાં વિદ્યુત પ્રવાહ પસાર થઈ જ શકે નહીં. પરિણામે હુકા યંત્રની સોય આવર્તન દર્શાવશે નહીં. નેક્સ્ટ, ખાલી જગ્યા પૂરો, જેમાંની પહેલી ખાલી જગ્યા છે વિદ્યુત કોષોની સંજ્ઞામાં લાંબી રેખા ખાલી જગ્યા ધ્રુવ દર્શાવે છે, જેનો ઉત્તર આવશે ધન ધ્રુવ. બીજું, બે કે તેથી વધુ વિદ્યુત કોષોના જોડાણને ખાલી જગ્યા કહે છે, જેનો ઉત્તર આવશે બેટરી. જ્યારે રૂમ હીટરમાં વિદ્યુત પ્રવાહ ચાલુ કરવામાં આવે છે ત્યારે ખાલી જગ્યા તો એ તે શું કરે છે? ઉષ્મા ઉત્પન્ન કરે છે. ચોથું, વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરને આધારે વપરાતા સુરક્ષા ઉપકરણને ખાલી જગ્યા કહે છે, જવાબ આવશે ફ્યુઝ. પ્રશ્ન નવ, સાચા વિધાન સામે ટી અને ખોટા વિધાન સામે એફ પર નિશાની કરો. પેલું, બે વિદ્યુત કોષોની બેટરી બનાવવા માટે એક વિદ્યુત કોષોનો ઋણ ધ્રુવ બીજા વિદ્યુત કોષના ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે છે. આ વિધાન ખોટું છે, કારણ કે જોડવામાં આવશે ઋણ ધ્રુવ સાથે ધન ધ્રુવ. જો ઋણ ધ્રુવ સાથે ધન ધ્રુવ જોડવામાં આવે તો જ બેટરીમાં વિદ્યુત કોષ ઉત્પન્ન થાય. બીજું, જ્યારે ફ્યુઝમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તેની અમુક મર્યાદા કરતા વધી જાય ત્યારે ફ્યુઝ તાર પીગળીને તૂટી જાય છે. આ વિધાન સાચું છે. ત્રીજું, વિદ્યુત ચુંબક લોખંડના ટુકડાને આકર્ષતું નથી. આ વિધાન ખોટું છે, કારણ કે આકર્ષે છે. ચોથું, વિદ્યુત ઘંટડીમાં વિદ્યુત ચુંબક આવેલું હોય છે. આ વિધાન સાચું છે. પ્રશ્ન દસ, કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિકની થેલીઓને જુદી પાડવા માટે વિદ્યુત ચુંબક વાપરી શકાય તેવું તમે વિચારો છો તો સમજાવો. ઉત્તર છે ના. કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિકની થેલીઓને જુદી પાડવા માટે વિદ્યુત ચુંબક વાપરી શકાય નહીં, કારણ વિદ્યુત ચુંબક માત્ર લોખંડ જેવા ચુંબકીય પદાર્થોને જ આકર્ષે છે. પ્લાસ્ટિક ચુંબકીય પદાર્થ નથી, તેથી વિદ્યુત ચુંબક પ્લાસ્ટિકની થેલીઓને આકર્ષશે નહીં. પરિણામે કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિકની થેલીઓ જુદી પાડવા માટે વિદ્યુત ચુંબક વાપરી શકાય નહીં. પ્રશ્ન અગિયાર, તમારા ઘરમાં ઇલેક્ટ્રિશિયન કેટલુંક સમારકામ કર્યા બાદ તે ફ્યુઝને બદલવા માટે તારનો ટુકડો વાપરવા ઈચ્છે છે, શું તમે તેની સાથે સહેમત છો? તમારા પ્રતિભાવ માટેનું કારણ જણાવો. ઉત્તર છે ના. ઇલેક્ટ્રિશિયનનું ફ્યુઝને બદલવા તારનો ટુકડો વાપરવા ઈચ્છે તો તેમ કરવા ન દેવાય. ફ્યુઝ માટે ખાસ પ્રકારનો ISI માર્કાવાળો તાર જ વપરાય છે. ઇલેક્ટ્રિશિયન ઘણીવાર ગમે તે તાર વાપરે છે તે યોગ્ય નથી. આમ કરવાથી ઘણીવાર મોટું નુકસાન થવાની સંભાવના રહેલી છે. પ્રશ્ન બાર, નીચેની આકૃતિ મુજબ ઝુબેદાએ વિદ્યુત કોષના હોલ્ડર વડે વિદ્યુત પરિપથ બનાવ્યો છે. જ્યારે તે પરિપથમાં કળ ઓન કરે છે ત્યારે બલ્બ પ્રકાશતો નથી, તો પરિપથમાં રહેલી શક્ય ખામીને શોધી કાઢવા માટે ઝુબેદાને મદદ કરો. ઉત્તર છે, ઝુબેદાની શક્ય ખામીઓ નીચે મુજબની હોઈ શકે. પેલું, ઝુબેદાએ બે વિદ્યુત કોષો બરાબર જોડ્યા ન હોય. તેણે ધન ધ્રુવ સાથે ઋણ ધ્રુવ જોડવાને બદલે ધન ધ્રુવ જોડ્યો હશે. બીજું, તેણે જોડેલ બલ્બ ઉડી ગયેલ હોવો જોઈએ. પ્રશ્ન તેર, નીચેની આકૃતિમાં વિદ્યુત પરિપથ દર્શાવેલ છે. જ્યારે તેનો પહેલો પ્રશ્ન છે, જ્યારે કળ ઓફ સ્થિતિમાં હોય ત્યારે કોઈ પણ બલ્બ પ્રકાશિત થશે? જેનો ઉત્તર છે, જ્યારે કળ ઓફ સ્થિતિમાં હોય ત્યારે કોઈ પણ બલ્બ પ્રકાશિત થશે નહીં, કારણ કે કળ ઓફ સ્થિતિમાં હોય ત્યારે વિદ્યુત પરિપથમાં વિદ્યુત વહે નહીં, તેથી કોઈ પણ બલ્બ પ્રકાશિત થાય નહીં. બીજું, જ્યારે પરિપથમાં કળને ઓન સ્થિતિમાં ખસેડવામાં આવે ત્યારે ક્રમમાં બલ્બ એ, બી તથા સી પ્રકાશ આપશે? જેનો ઉત્તર છે, જ્યારે પરિપથમાં કળને ઓન સ્થિતિમાં ખસેડવામાં આવે ત્યારે વિદ્યુત પરિપથમાં તરત જ વિદ્યુત પ્રવાહ વહેતો થઈ જાય છે.
આથી બધા બલ્બ એ બી તથા સી એકસાથે પ્રકાશિત થાય છે. થેન્ક યુ.